विद्यार्थी मित्रों, तमे लोको जाणो छो हवे आपणे SEO सर्च एंजिन ऑप्टिमाइजेशनमां फ्रेंडली वेबसाइट केवी रीते बनावी एना विशे चर्चा करवाना छे आ टॉपिक्सनी अंदर। तो सौथी प्रथम के जे इंट्रोडक्शन स्लाइड छे एमां एवुं कहेवा मांगे छे कि आपणी जे सर्च एंजिन छे ए फ्रेंडली होवुं जोईए। बीजा नंबरमां सर्च एंजिन जे कंई पण आपणे कंटेंट અંદર જોવા માંગતા હોય એ કન્ટેન્ટને આપણે અવેલેબલ કરાવી શકવા જોઈએ, રાઈટ? જો એ અવેલેબલ થાય એ જરૂરી છે। સેકન્ડ થિંગ કે જે કાંઈ પણ આપણે સર્ચ એન્જિનમાં મેળવીએ છીએ ક્વેરી દ્વારા અને જે કાંઈ પણ કન્ટેન્ટ મૂકીએ છીએ એ સર્ચ ક્વેરીની સાથે મેચ થવી જોઈએ, રાઈટ? અને બીજું કે સર્ચ એન્જિનમાં જે લોકો ક્રોલિંગ થતું હોય છે સર્ચ એન્જિનની અંદર એ બીજું જ કાંઈ નથી પણ એક સોફ્ટવેરના પ્રોગ્રામ જ છે, જેમાં દરેક પ્રોગ્રામની કોઈ ને કોઈ સ્ટ્રેન્થ એટલે કે તાકાત હોય છે અને કોઈ ને કોઈ નબળાઈ એટલે કે વીકનેસ હોય છે। પબ્લિશર એટલે કે જે લોકો વેબસાઇટ પબ્લિશ કરે છે ત્યારે એ વેબસાઇટને સોફ્ટવેર પ્રોગ્રામ ઇઝી કેમ બને અને એની જે નબળાઈઓ છે એની જે તાકાત છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવી જોઈએ। આપણે પ્રીવિયસ ટોપિક્સમાં જોયું કે SWOT એનાલિસિસ આપણે કરવી જોઈએ। જો આપણે આ વસ્તુ કરી શકીએ તો આપણી જે SEO છે એ સક્સેસ થઈ શકશે। ઇટ રિક્વાયર્સ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ પ્લાનિંગ ડ્યુ ટુ લાર્જ નંબર ઓફ ફેક્ટર્સ દેટ કેન ઇન્ફ્લુઅન્સ ધ વે અ સર્ચ એન્જિન સીઝ યોર વેબસાઇટ। જે સર્ચ એન્જિન છે એની વેબસાઇટ જોવે છે ત્યારે એમાં ઘણી બધી વસ્તુઓ કોમ્યુનિકેશન થઈ શકે છે અને એને અસર કરી શકે છે। એઝ ધેર આર હન્ડ્રેડ્સ ઓફ ટૂલ્સ વેબ ડેવલપર્સ કેન યુઝ ટુ બિલ્ડ વેબસાઇટ મેની ઓફ વિચ વેર નોટ ઇનિશિયલી ડિઝાઇન વિથ SEO ઇન માઇન્ડ। અત્યારે જે SEO થતું હોય છે એની અંદર ઘણા બધા ટૂલ્સ એવા હોય છે કે જે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નથી બનાવવામાં આવેલા હતા એટલે એની લિમિટેશન્સ હોય છે, જેથી કરીને જે વેબ કન્ટેન્ટ છે વેબ પેજની અંદર બરાબર એના જે ટેકનિકલ આસ્પેક્ટ્સ છે એ પૂર્ણ થતા નથી હોતા। પ્લસ આ જે પાર્ટ છે એ પ્રોગ્રામર્સ આર્કિટેક્ચર્સ ડિઝાઇનર્સ અને જે કોઈ પણ પાર્ટીઝ છે એ રિકન્સ્ટ્રક્ટ કરી અને સર્ચ એન્જિનને ફ્રેન્ડલી સાઇટ બનાવી શકે છે। પ્લસ જ્યારે આપણે એને સ્ટાર્ટ કરીએ છીએ ઓનલાઈન બિઝનેસ ત્યારે એકચ્યુઅલી એને ઓફલાઈન બિઝનેસ પણ ઇમ્પ્રૂવ કરવો જોઈએ। પ્લસ એ આપણે જાણીએ છીએ કે કન્ટેન્ટ ઇઝ અ કિંગ, તો SEO જે છે એ ક્વીન છે, તો બરાબર છે એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે સર્ચ એન્જિન છે એની અંદર જે વેબસાઇટ છે એ વેબસાઇટની કન્ટેન્ટ છે એ કિંગ છે તો SEO છે એની ક્વીન છે। તો બંને જો સાથે વર્ક કરી શકે તો મહત્ત્વનું કાર્ય પાર પડી શકે છે અને આપણને જે નેચરલી રેન્ક મળવો જોઈએ મળી શકે છે। પ્લસ બિઝનેસ એન્વાયરમેન્ટ્સમાં જે લોકો રહેલા છે એ લોકો પણ આ વસ્તુને કમ્પેન કરી અને કરી શકે છે। હવે જે વેબસાઇટ આપણે બનાવીએ છીએ એમાં સર્ચ એન્જિન છે એમાં આપણને મુખ્ય જે આઈડિયા છે બરાબર સર્ચ એન્જિનનો એ આઈડિયા મેઇનલી કહેવા શું માંગે છે કે જે તમારી વેબસાઇટ છે એને ફ્રેન્ડલી બનાવો, સાથે સાથે એ કોસ્ટ કટિંગ પણ એની અંદર તમારે કરવું જોઈએ, ખર્ચ વધવો ન જોઈએ, રાઈટ? કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ ત્યારે મની મેટર્સ, રાઈટ? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ। પ્લસ જે આપણે બિલ્ડિંગ કરીએ છીએ, વેબસાઇટ ડેવલપ કરીએ છીએ, રાઈટ? પછી આપણે ઘણા બધા વર્ષોથી એ વેબસાઇટ ચાલુ જ હોય છે છતાં પણ એમાં ઘણી બધી નેગેટિવિટી હોઈ શકે છે અને બ્રાન્ડિંગમાં એની ફંક્શનાલિટીમાં તકલીફ હોઈ શકે છે, તો આ એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ। ઇટ્સ બીકમ અ કોમન થીમ ફોર કંપનીઝ ટુ સીક SEO અસિસ્ટન્સ આફ્ટર ફિનિશિંગ ધેર ન્યૂ વેબસાઇટ એન્ડ વિચ ઇઝ સિમિલર ટુ બિલ્ડિંગ એટ હોમ ઇન સેન્સ દેટ રાઇટ આફ્ટર ટર્ન યુ રિયલાઇઝ યુ વોન્ટ ટુ હાર્ડવુડ ફ્લોર્સ એન્ડ બ્લુ પ્રિન્ટ્સ ઇન્સ્ટેડ ઓફ કાર્પેટ એન્ડ ગ્રીન પેઇન્ટ યુ આર સ્ટક વિથ ચેન્જીસ ઓફ પેચવર્ક એડિટ્સ આફ્ટર ધ ફેક્ટ
eat up additional time and additional budget and can ultimately ruin the overall user experience in many cases. Companies are increasingly realizing that the need for sound SEO strategies is a critical component to their online performance and success. They not only want consumers to see well-designed site, but a site that has a high ranking with the search engine. કહેવાનો અર્થ કે જે તમે જ્યારે તમે મકાન બનાવો છો ત્યારે તમારે કલર કામ છે, કાર્પેટનું કામ છે, પેઇન્ટિંગનું કામ છે, આ બધી વસ્તુઓમાં તમે એક્સપેન્સને ધ્યાનમાં રાખો છો. એવી રીતે જ્યારે પણ તમે એસઈઓની સ્ટ્રેટેજી બનાવો છો ત્યારે તમે જે કોઈ પણ કમ્પોનન્ટ ડિઝાઇન કરો છો એ પરફોર્મન્સની સાથે સફળ પણ થવું જોઈએ, એમાં કન્ઝ્યુમર્સને વેલ ડિઝાઇન સાઇટ પણ જોઈએ છે અને તમારી સાઇટ હાઈ રેન્કિંગમાં પણ હોવી જોઈએ. As well as site that converts users into some kind of action, but that it is a lead or a sell. હવે જ્યારે આપણે SEO વર્ક કરે છે ત્યારે SEOની અંદર જ્યારે નવી સાઇટ આપણે બનાવીએ છીએ ત્યારે એની બ્લુ પ્રિન્ટ બનાવવી જરૂરી છે. પ્લસ એમાં જે કોઈ પણ કીવર્ડ્સ કે જે કંઈ પણ પ્રાયોરિટીઝ છે એને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને એના માટે આપણે શેનો યુઝ કરીશું? અહીંયા એક શબ્દ છે ગૂગલ કીવર્ડ પ્લાનર, એનો આપણે યુઝ કરી અને કરી શકીએ છીએ, રાઈટ? સો બેઝિકલી હવે એની SEOની જે સ્યુટેબલ સાઇટ બનાવી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ એ આપણે જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડમાં. દરેક પેજ, ઈચ પેજ શુડ ટાર્ગેટ 1-3 ફ્રેઝિસ બેઝડ ઓન રિલેવન્સ. હંમેશા આપણે જાણીએ છીએ કે વેબસાઇટ બનાવતી વખતે 2-3 જે શબ્દો છે બરાબર એ જ મહત્ત્વના હોય છે. અને આપણે પણ એ પણ જોયું હતું અગાઉના ટોપિક્સમાં કે 2-3 કીવર્ડ જે હોય છે એ જ મહત્ત્વના હોય છે અને એને કારણે આપણે એ જે સાઇટ છે એ સાઇટ પ્રોપરલી વર્ક કરે છે. રિમૂવ ડુપ્લિકેટ કન્ટેન્ટ, પ્લસ ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ પણ તમારે કાઢી નાખવી જોઈએ. જે અન્ડરસ્કોર હાઇફન સેપરેટર્સ છે એ પણ તમારે યુઝ કરવા જોઈએ. પ્લસ કીવર્ડ જે છે એ ફાઇલ નેમ વગેરે જે કંઈ પણ છે એ ટાઇટલ ટેક્સ્ટ જેની સાથે મેચ થવા જોઈએ. વિડીયોઝ અથવા વિડીયોઝ પણ હોવા જોઈએ, સાથે સાથે ટેક્સ્ટનું ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ. વિડીયોઝ રેકમેન્ડ કરેલા જે હોય એ પ્રેક્ટિસ તમારે કરવા જોઈએ. પ્લસ એની સિમેન્ટિક્સ એટલે કે એનું જે ગ્રામર છે એ પણ વહેલું પ્રોપર હોવું જોઈએ. અવોઇડ આઈ ફ્રેમ્સ, આઈ ફ્રેમ એમ એક ફેસિલિટી છે. તમે લોકો ઇન્ટ્રોડક્શન જે વેબસાઇટ ડેવલપમેન્ટનું છે એમાં જોઈ ગયા છો તો એ યુઝ ન કરો, કેમ કે ટેક્સ્ટ સર્ચ કરવામાં અને ઇન્ડેક્સિંગ કરવામાં જે ગૂગલ સર્ચ એન્જિન છે એ ટેક્સ્ટનો વધારે યુઝ કરે છે ઇન્ડેક્સિંગની અંદર, નહીં કે ફ્રેમ્સનો. તો ખાસ એ ધ્યાનમાં રાખો, રાઈટ? પ્લસ robot.txt રૂટ ડિરેક્ટરીમાં તમે ઇન્સ્ટોલ કરો. પ્લસ બ્રોકન લિંક્સને અને ઇમેજીસને મેનેજ કરો. તમારી કન્ટેન્ટને ઓર્ગેનાઇઝ કરો. એનો જે SEO છે એના જે ટૂલ્સ છે એના દ્વારા યુઝ કરી અને તમે એ ઉપયોગિતા વધારો. પ્લસ વેબ એનાલિટિક્સનો ઉપયોગ કરો. ગૂગલ, બિંગ અને વેબમાસ્ટર ટૂલ્સનો યુઝ કરો. પ્લસ તમે સ્ક્રિપ્ટ CSS અને HTML બને ત્યાં સુધી ઉપયોગ કરો, મીન્સ એનો ઓછો યુઝ કરો. CSS એ ઇમેજ જ્યાં એપ્લિકેબલ હોય ત્યાં તમે યુઝ કરી શકો છો. પ્લસ ઓટોમેટિક એનો બેકઅપ તમે રાખો, રાઈટ? અને જે સર્વર છે એ રેપ્યુટેબલ એટલે કે જે સારા સર્વર હોય એમાં તમે તમારો બેકઅપ રાખો જેથી કરીને તમારે પ્રોબ્લેમ ન થાય. એન્ડ શોર્ટકટ્સ એટલે કે એ પણ એનો ઉપયોગ ના કરો. પ્લસ તમારે GWT જે ગૂગલ વેબ ટૂલ્સ છે, રાઈટ, એનો યુઝ કરી અને તમે ક્રોલ કરાવી શકો છો. અને પ્લસ ફ્લેશ સ્ક્રીન્સનો ઓછો ઉપયોગ કરો. ડિરેક્ટરીઝ, URLs ને કેટેગરીઝ પ્રમાણે, સબ કેટેગરીઝ પ્રમાણે ગોઠવતા જાઓ. જરૂર હોય તો એમાં હેડ ટર્મ ડોમેનની જે હોય એની અંદર જ તમે યુઝ કરો, રાઈટ? આ બધા તમારે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. પ્લસ રિસ્પેક્ટ ધ ફોલ્ટ, ઇન્ક્લુડ રિલેવન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ફોલ્ટ એન્ડ ગૂગલ લાઇક્સ ધીસ એન્ડ સો ડુ હ્યુમન્સ. માણસો જે રીતે ફોલ્ડર્સનો ઉપયોગ કરે છે એ રીતે તમે તમારા ફોલ્ડ ગૂગલમાં પણ ફોલ્ડનો ઉપયોગ કરો. પ્લસ બને ત્યાં સુધી તમે શું યુઝ કરો, CMS ટેગ્સ જે છે એનો યુઝ કરો. કન્ટેન્ટ મેનેજમેન્ટ
સિસ્ટમમાં જે ટેગ્સ આવે છે એનો યુઝ કરો. તમે એક ડ્રુપલ કરીને સોફ્ટવેર CMS આવે છે જેમાં તમે વેબસાઇટ લોન્ચ કરી શકો છો, તો એ ડ્રુપલ દ્વારા પણ તમે એને મેનેજમેન્ટ કરી શકો છો. હવે આની અંદર 301 જે રીડાયરેક્ટર છે, જેમ એ વેબસાઇટમાં જવા માટે આ જે આપણી પોર્ટ છે એનો યુઝ થાય છે, રાઈટ, તો એનો યુઝ કરો, અથવા ન હોય તો તમે એ મેળવી લો. પ્લસ www અથવા નોન www જે છે, બરાબર, એવા જે કીવર્ડ્સ છે એને આપણે HTAccessમાં રીરાઇટ કરીને પ્રોપર ટ્રાફિક મેળવવા માટેની કોશિશ કરો એકબીજાને પ્રોપર. પછી છે SSL એટલે સિક્યોર સોકેટ લેયર, જે HTTPS છે એનો પણ તમે સિક્યોરિટી ખાસ ધ્યાનમાં રાખો, એના વર્ઝન્સ અપડેટ કરતા રહ્યો, પ્લસ એ ડુપ્લિકેટ કન્ટેન્ટ જનરેટ ના કરે એવું જોતા રહ્યો, રાઈટ. અને URL છે એ પ્રોપરલી યુઝર ફ્રેન્ડલી હોવા જોઈએ, રાઈટ. ડુ નોટ યુઝ ટુ મેની ફોન્ટ્સ, ઘણા બધા ફોન્ટનો ઉપયોગ ન કરો, યુઝરને પુઅર એક્સપિરિયન્સ થાય અને ડિઝાઇન પ્રોપર ન લાગે, અથવા બહુ ઓછા ડેટામાં એ પોતાનું સાઇટ જોઈ શકે, આ બધી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખો, બરાબર છે. પ્લસ એ જે કાંઈ પણ તમે સાઇટ મેનેજ કરી છે એ ફરીથી એકવાર તમે મેનેજ કરી લ્યો અને તમે ધીમે ધીમે એને અપલોડ કરતા જાઓ, બરાબર છે. મેકિંગ યોર સાઇટ એસેસિબલ ટુ SE આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.